नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण नंबर 4 भारतनो साहित्यिक वारसो। हवे प्रकरण नंबर 4 में आपणे साहित्यिक वारसाने ध्यानमां राखीने केटलाक एवी ग्रंथोनी रचना युग प्रमाणे गुप्त युग, मध्य युग, मुगल युग ए समयने ध्यानमां राखीने केटलीक एवी आपणे रचनाओ छे, रचनाकारो छे, महाकविओ छे, कविओ छे, लेखको छे ए बधानो परिचय आपणे मेळव्यो। घनी बधी भाषाओं में साहित्य अद्भुत साहित्यों रचना थी, आत्मकथाओं लखाणी, भजनों लखाणा, ग्रंथों एवं इतिहास ने ध्यान में राखी लखाणा, वीरगाथाओं लखाणी, तो एना विषय परिचय मेळव्यो। तो आ साहित्य अभ्यास करवा माटे अमुक एवं स्तरों तो होवा जोईए ने। तो आ बधा साहित्यों छे, लखाणों छे, एनो अभ्यास क्या थातो पहेला, तो एना माटे आपणे केटली अभ्यास माटेनी जूनी एवी प्राचीन आपणी विद्यापीठो जोवी पड़े कि ज्यां आ महान एवा ग्रंथोनो अभ्यास करवामां आवतो। घणा बधा अन्य जे आमां तमने उल्लेख नथी कर्यो एवा ग्रंथो पण आ विद्यापीठोमां भणावामां आवता। तो आपणे आ प्रकरण नंबर 4 में जे आपणो हवे पछीनो जे मुद्दो छे ए मुद्दो छे भारतनी प्राचीन विद्यापीठो, એટલે કે અભ્યાસ માટેનું જે સારાઓ છે અથવા તો આપણે અત્યારે સારાઓ કહીએ પણ ત્યારે તો મોટી મોટી એવી વિદ્યાપીઠો જ હતી કે જેમાં વિદ્યાર્થી ત્યાં રહી અને કેટલાક વર્ષ રહીને અહીંયા અભ્યાસ કરતો। તો જોઈએ આપણે એમાં, પહેલી આપણે જોવાની છે નાલંદા। બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે। અત્યારે છે આ વિદ્યાપીઠ, પણ તમે ચિત્રમાં જોઈ શકો છો એવી ભગ્ન અવસ્થામાં છે આ વિદ્યાપીઠ, અને બિહારમાં જ આવેલી છે। ક્યાં? તો કે પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે। ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે, એટલે કે આ વિદ્યાપીઠમાં બૌદ્ધ અને જૈન ધર્મને ધ્યાનમાં રાખી અને અભ્યાસ કરાવવામાં આવતો, અને મોટા પ્રમાણમાં જૈન અને બૌદ્ધ સાહિત્યનો અભ્યાસ થતો। આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું, એટલે કે મહાવીર સ્વામી જે જૈન ધર્મના 24મા તીર્થંકર છે તેને આ વિદ્યાપીઠમાં 14 ચાતુર્માસ કર્યા, એટલે લગભગ 14 વર્ષ સુધી અહીંયા રહ્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ બન્યું હતું। 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ, જે ગુપ્ત વંશના શાસક છે કુમારગુપ્ત, એને અહીંયા 5મી સદીમાં એક વિહાર બંધાવેલું છે। એક બૌદ્ધ સ્થળ છે વિહાર, પ્રાર્થના કરવા માટેનો, અભ્યાસ કરવા માટેનું સ્થળ હોય એને વિહાર કહેવાય। ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો, એ વિહાર બંધાવ્યા બાદ, નાલંદાનો નિભાવ કર્યા બાદ નાલંદાની પ્રસિદ્ધિ છે વધી। ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા, નાલંદામાં હસ્ત હાથેથી લખેલા કેટલાક એવા ગ્રંથો હતા અહીંયા સચવાયેલા અથવા તો તેનો અભ્યાસ કરવામાં આવતો। નાલંદા વિશ્વવિદ્યાલય હતું, ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું, એટલે નાલંદા વિશ્વવિદ્યાલય હતું મોટું। દેશ વિદેશના, આપણા ભારતના વિદ્યાર્થીઓ તો અહીંયા અભ્યાસ મેળવતા જ, પરંતુ વિશ્વના અન્ય દેશોમાંથી પણ એ આવેલા વિદ્યાર્થીઓ છે એ પણ એ ત્યાં અભ્યાસ કરતા, એટલે વિશ્વવિદ્યાલય હતું, ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું। દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા, મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવેલા। આપણે ઘણી વખત આનો સ્ટાન્ડર્ડ 8 કે 7મા ધોરણમાં તમે આનો ઉલ્લેખ કર્યો હશે કે યુએન સાંગ કોણ હતા, તો કે ચીની મુસાફર હતા જેને ભારતની મુલાકાત લીધી હતી, તો તેને મુલાકાતમાં નાલંદાનો પણ સમાવેશ કર્યો હતો। આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેર જોવા મળે છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો, માત્ર ને માત્ર ખંડેર અવસ્થાઓમાં છે, ભગ્ન અવસ્થામાં છે। આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે। તમે અહીંયા જોવા જાઓ એને જુઓ તો આપણી જે ભારતની ભવ્યતા છે એના સુંદર દર્શન તમને આ ભગ્ન અવસ્થામાં બને થઈ જાય છે। નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો, ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું। સદી ખાસ દીક કરજો વિદ્યાર્થી મિત્રો, ઈસુની 5મી સદીથી, એટલે કે 5મી સદીથી લગભગ 11મી સદી સુધી નાલંદા એ શિક્ષણના સર્વોત્તમ, એટલે શિક્ષણમાં સૌથી ઉત્તમ વિદ્યાપીઠ હોય તો એ નાલંદા હતી। આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો ત્યાં હતા,
એટલે ભારતમાં ઘણા બધા એ સમયે ગ્રંથાલયો હતા, પણ એમાં સૌથી શ્રેષ્ઠ ગણાતા ગ્રંથાલયોમાં નાલંદા વિદ્યાપીઠનું જે ગ્રંથાલય છે જેનું નામ છે ધર્મગંજ, એનો સમાવેશ થતો. આગળ તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા, કારણ કે તેની સાથોસાથ બીજી વિદ્યાપીઠ પણ એ હરોળમાં હતી. કઈ? તો કે તક્ષશિલા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા જે ગ્રંથો છે એ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા વિદેશમાંથી અને આપણા ખુદ દેશના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા. આમાંનો માત્ર યુએન સ્વાંગ જ 656 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. જ્યારે એ મુસાફર કરવા આવ્યો હતો અહીંયા પ્રવાસ અર્થે, તો પોતાના વતન ફરતા એને 557 જેટલા ગ્રંથો હસ્તલિખિત હતા કે જે પોતાની સાથે લઈ ગયો. 7મી સદીમાં યુએન સાંગે મુલાકાત લીધી હતી. નાલંદાની મુલાકાત યુએન સાંગે ક્યારે લીધી હતી? તો કે 7મી સદીમાં. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો છે, એટલે કે જે નાલંદા વિદ્યાપીઠ છે એમાં કુલ કેટલા ખંડો છે? તો કે 7 ખંડો છે. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા, એટલે કે અભ્યાસ કરવા માટે. આમ મુખ્ય 7, પણ અભ્યાસ કરવા માટેના અલગ અલગ હોય ને ખંડો, એ કેટલા હતા? તો કે લગભગ 300 જેટલા. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને નિર્વા માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. એટલે વિદ્યાર્થીઓના રહેવા માટે ખાસ આયોજન પણ એ વિદ્યાપીઠમાં કરવામાં આવ્યું હતું, અને એના નિર્વાહ માટે, એના નિભાવ માટે ઘણા બધા ગામો છે એ દાનમાં આપ્યા હતા. એટલે ગામ છે એમાં કંઈ આવક આવે એ આવક બધી અહીંયા આપવાની, એટલે ગામ દાનમાં આપવામાં આવ્યા હતા. એવો પણ એ ઉલ્લેખ છે કે હર્ષવર્ધન છે રાજા, એને 100 ગામ આપ્યા હતા નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે. કેટલા? 100 ગામો. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્ર વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. એટલે ગામમાંથી જે આવક આવતી એમાંથી ભોજન અને વસ્ત્ર વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવામાં આવતા. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો. મેં શરૂઆતમાં તમને કીધું કે જે ગ્રંથાલય છે નાલંદાનો એનું નામ છે ધર્મગંજ. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી છે. એટલે અભ્યાસ કરવા માટેનું મુખ્ય કેન્દ્ર જો કોઈ હોય તો એ નાલંદા વિદ્યાપીઠ. એવી રીતના એ કેટલી સદી સુધી રહી? તો કે 5મી થી 11મી સદી સુધી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે ચર્ચા કોની કરી? તો કે ભારતની પ્રસિદ્ધ એવી નાલંદા વિદ્યાપીઠ વિશે. એમાં ખાસ ટીક કર લેજો, જો તમને નાલંદા વિદ્યાપીઠ વિશે લગભગ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે નાલંદા વિદ્યાપીઠનો પરિચય આપો, તો તમારે આટલું આટલું સમજાવવું પડે. ત્યારબાદ આપણે જોઈએ બીજી વિદ્યાપીઠ છે તક્ષશિલા, જે નાલંદાની હરોહર જ અભ્યાસ ક્ષેત્રે હરોળમાં હતી. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ, અત્યારે આપણને ભગ્ન અવસ્થામાં છે, સંપૂર્ણ વિદ્યાપીઠ નથી, પણ ક્યાં આવેલી છે? તો કે હાલમાં એ પાકિસ્તાનમાં જતી રહી છે. ત્યારે પાકિસ્તાન આપણી ભેગું હતું, એક જ હતું પાકિસ્તાન ને ભારત, એટલે ભારતના વિદ્યાર્થીઓ અને વિદેશના વિદ્યાર્થીઓ એમાં સાથે મળીને અભ્યાસ કરતા. આપણે જોઈ લઈએ સંપૂર્ણ અત્યારે ક્યાં આવેલી છે. તો કે પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી, એટલે કે પાકિસ્તાનનું એક શહેર છે રાવલપિંડી, તેની પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. જે ગાંધાર પ્રદેશ હતો પ્રાચીન સમયમાં એનું મુખ્ય રાજધાની તક્ષશિલા હતી. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું. લગભગ કેટલા વિષયોનું, કેટલા વિદ્યાઓનું? તો કે 64 જેટલી વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. મોટાભાગના શિષ્યો અહીંયા કઈ રીતના રહેતા? તો કે ગુરુના જ આશ્રમમાં રહી અને અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવિકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. ભગવાન બુદ્ધના એક શિષ્ય હતા જીવકે. શું નામ છે એનું? જીવક. આમ આપણે એને જીવક નામ છે, પણ વાક્ય રચના બનાવે તો જીવકે થઈ જાય ને. જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તથા તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું. એટલે કે એવી દંતકથા છે, એવી માન્યતાઓ છે કે રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરત,
એ ભરતનો પુત્ર છે ને એનું નામ ટક્ષ હતું, તો એના ઉપરથી આ વિદ્યાપીઠનું નામ શું છે તો કે તક્ષ રાખવામાં આવ્યું. સાતમા સૈકામાં એટલે સાતમી સદીમાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. એવું ફરજિયાત ના હતું કે આ જ વિષયો ભણવાના છે, આના ઉપર જ શિક્ષણ લેવાનું છે. વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય, જે શાસ્ત્રોમાં એને ફાવટ હોય અથવા તો એને રુચિ હોય, એમાં એ અભ્યાસ કરવા માટે સ્વતંત્ર હતો. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા, જેટલી સંખ્યામાં એને ભણાવવાની એની કેપેસિટી હોય અથવા તો એની ક્ષમતા હોય, એ ક્ષમતા મુજબ શિક્ષક છે પોતાના વિદ્યાર્થીઓને ભણાવતા. છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. આમ છૂટ હતી વધુ વિદ્યાર્થીઓ રાખવાની, પણ જનરલી સામાન્ય રીતે બધા શિક્ષકો પાસે કેટલા કેટલા વિદ્યાર્થીઓ તો કે 20 વિદ્યાર્થીઓ રાખતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા, એટલે કે આવી પહોંચતા. ક્યાંથી? તો કે ભારતના એવા નગર મહાનગરો છે, વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના, જે તક્ષશિલાથી ખૂબ જ દૂરના નગરો છે, છતાંય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે ઉમટી પડતા, એટલે કે બહુ મોટી સંખ્યામાં ઘસી આવતા. શા માટે? તો કે તક્ષશિલાની આટલી શું હતી? તો કે પ્રસિદ્ધિ હતી ને આટલું એનું શિક્ષણ ક્ષેત્રે એની સિદ્ધિ હતી તે માટે. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા, એટલે કે વારાણસી જે છે હાલમાં કાશી, ઉજ્જૈન જે આપણે કહીએ છીએ, ખાસ કરીને ઉજ્જૈન નહીં, ત્યાંના રાજકુમારો તક્ષશિલામાં અભ્યાસ કરતા. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણિનિ અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય એટલે કે ચાણક્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું માનવામાં આવે છે. આવા મહાન મહાન વ્યક્તિઓ છે એ પણ એ તક્ષશિલામાં અભ્યાસ કરી ગયા છે એવું માનવામાં આવે છે. કોણ કોણ? તો કે કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી મહાન શાસ્ત્રી કોણ? પાણિનિ. તેમજ રાજનીતિ ક્ષેત્રે મહાન અને એવું મહાન પુસ્તક અર્થશાસ્ત્રના રચયિતા કૌટિલ્ય પણ અહીં અભ્યાસ કર્યો એવું માનવામાં આવે છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય પણ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ અહીં શિક્ષણ લીધું છે. કેટલા કેટલા વિષયોનું અહીં શિક્ષણ આપવામાં આવતું? તો કે વેદ છે, શસ્ત્રક્રિયા છે, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન વગેરે ઇત્યાદિ વિષયો ઉપર શિક્ષણ આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ખુદ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય પણ આ વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલો છે, શિક્ષણ લીધેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભારતની જે પ્રાચીન બે મહાન વિદ્યાપીઠો છે, નાલંદા અને તક્ષશિલા, એનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ જે આપણે અભ્યાસ કરવાનો થશે એ છે વારાણસી, કાશી વિદ્યાપીઠ અને ત્યારબાદ વલભી. તેનો આપણે અભ્યાસ આવતા વિડીયોમાં કરવાનો થશે.